વલસાડમાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી. ધરમપુર ખાતે મોડી રાત્રે 3 ઇંચ વરસાદ પડ્યો હતો. ધરમપુરના માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે અને ઉઠી રહ્યા હતા. પાલિકા દ્વારા ગટર સફાઈ કામ હાથ ધરવામાં આવ્યું. સંદેશ ન્યૂઝ પર આ સમાચાર અહેવાલ જે છે તે પ્રકાશિત કરવામાં આવ્યો ત્યારબાદ, અને ત્યારબાદ પાણી ન ભરાય તે માટે તકેદારી પણ હાલ પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે અને હાલ આ પાણીને રોડ રસ્તા પરથી દૂર કરવામાં આવ્યા છે. આગ લાગે ત્યારે કૂવો ખોદવા નીકળે કહેવત જે છે સાચી પડી છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં એટલે કે ધરમપુર શહેરમાં ગઈકાલે આ જ રોડ ઉપર માત્ર 4 કલાકની અંદર 3 ઇંચ વરસાદ પડ્યો હતો અને સંદેશ ન્યૂઝે રાત્રે 3 વાગે જે અહેવાલ રજૂ કર્યો તે અહેવાલ બાદ જે છે પાલિકા તંત્ર છે જે જાગ્યું છે અને હાલ જે છે એ પ્રી મોન્સૂન કામગીરી જે છે હાલ અહીં કરી રહી છે અને પાણી કાઢવાનું કામ જે છે પાલિકાના કર્મચારીઓ અહીં કરી રહ્યા છે કે કર્મચારીઓને જે પ્રકારે આદેશ મળ્યો છે એ પ્રકારે તેઓ અહીં કામગીરી કરી રહ્યા છે. પરંતુ પાલિકાના જે સત્તાધીશો છે તેઓ માત્ર એસી ઓફિસમાં બેસીને ઓર્ડર કરતા હોય છે, પરંતુ પરેશાન તો શહેરની જનતાએ થવાનું આવે છે. ગઈકાલે રાત્રે માત્ર 4 કલાકની અંદર 3 ઇંચ પડેલા વરસાદે શહેરના મુખ્ય માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરી દીધા હતા, ત્યારે મધરાત્રિએ સંદેશ ન્યૂઝ અહીં પહોંચીને અહેવાલ રજૂ કર્યો હતો અને સંદેશના અહેવાલની જે અસર છે તે આપણે જોઈ છે. અહીં જે છે પાલિકાની ટીમ દ્વારા જે છે આ ગટરનું પ્રી મોન્સૂન કામગીરીનું કામ હાલ ચાલી રહ્યું છે. જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, ધરમપુર.